આગળ વાત કરીશું સુરતથી. એમડી ડ્રગ્સ ઝડપાવાના મામલામાં હવે ડ્રગ્સ બનાવવાની પદ્ધતિ શીખવનારની ધરપકડ થઈ છે. સંકેત કે જે ડ્રગ્સ બનાવવાની પદ્ધતિ શીખવતો હતો, કેમિકલ અને લેબની વ્યવસ્થા કરી આપતો હતો, મતલબ કે ફસાદની જડ હવે હાથ પર આવી છે. જે વ્યક્તિ બધા લોકોને ડ્રગ્સ બનાવતા અને લેબ સેટઅપ કરી આપતો હતો તે વ્યક્તિ હવે ઝડપાઈ ગયો છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરત ડ્રગ્સ કેસમાંથી. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સંવાદદાતા કીર્તેશ આપણી સાથે જોડાઈ રહ્યા છે. કીર્તેશ, બહુ મહત્વપૂર્ણ આ અપડેટ સામે આવી રહ્યું છે. હવે સંકેત જે લોકોને શીખવતો હતો કે કઈ રીતે ડ્રગ્સ બનાવવું, લેબ સેટઅપ કરી આપતો હતો, તેની ધરપકડ થઈ? યસ, બિલકુલ. પહેલા ચોખવટ કરવામાં આવી છે, યશ નામનો વ્યક્તિ કડોદરા વિસ્તારમાં પોતાની લેબ બનાવી અને તેમાં ડ્રગ્સ બનાવતો હતો, જેને પોલીસે પકડી પાડ્યો હતો. જો કે આ સંકેતને ડ્રગ્સ બનાવવાનું આખો ફોર્મ્યુલો અપાવવાનો, તમામ કેમિકલ લઈ આપનાર પ્રજ્ઞેશ ઠાકોરની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પ્રજ્ઞેશ ઠાકોર એમડી ફાર્મા છે, જે સચિન વિસ્તારમાં નોકરી કરતો હતો, અને તમામ વસ્તુ ડ્રગ્સ કેવી રીતે બનવું, કયું કેમિકલ યુઝ થાય છે, તમામ વસ્તુ સંકેતને શીખવાડનાર પ્રજ્ઞેશ હતો. જેને લઈને સંકેતની ધરપકડ થયા બાદ તેની પૂછપરછમાં પ્રજ્ઞેશનું નામ સામે આવતા પ્રજ્ઞેશને પોલીસે ધરપકડ કરી છે. અને આ વ્યક્તિએ તમામ કેમિકલનો જથ્થો ક્યાંથી લાવતો હતો અને ક્યાં ક્યાં સપ્લાય કરતો હતો તે તમામ બાબતોને લઈને હવે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી. બિલકુલ, આભાર કીર્તેશ સમગ્ર માહિતી આપવા માટે. તો આ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યું છે. હવે એક પ્રજ્ઞેશ નામનો વ્યક્તિ જે પોતે એક ફાર્માસિસ્ટ છે, તેની પાસેથી આ સમગ્ર વાત સામે આવી છે કે તે સૌ કોઈને ડ્રગ્સ બનાવતા શીખવતો હતો, કયા કેમિકલ યુઝ થાય છે તેની પણ જાણકારી આપતો હતો.